सदानंदं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुज पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी पूर त्रीजू न तरंग 29 એમાં છેલ્લે એમ કથા લખે છે, મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાન શ્રીહરિના ચરિત્રોને સંભળાવે છે। મહારાજ માનાવદરની અંદર બિરાજમાન છે ને ત્યાં આગળ મોતીના હાર, મોતીની છડી, સોનેરી શણગાર પહેરીને બેઠા છે। અનેક જાતના આશ્ચર્યો એ સભામાં થાય છે। ઋષિમુનિઓ આવે છે, સામવેદનું ગાન કરે છે। સભામાં બેઠેલા ભક્તોને અવાજ સંભળાય છે પણ દેખાતું નથી। ચંદન અને પુષ્પનો વરસાદ થાય છે, અનુભવાય છે। ચંદન પુષ્પ જરી બરખાએ શ્રી હરિ દેખી અતિ હર ખાય ગાન કરન કો ગાંધર્વ આયે ગાન કરન કો ગાંધર્વ આયે ગાઈ કે શ્રી હરિ કુરી જાય ગાઈ કે શ્રી હરિ કુરી જાય। આકાશની અંદર દેવતાઓ આવે, તેઓ ચંદન અને પુષ્પોને વરસાવા લાગ્યા। શ્રીહરિના દર્શન થવાથી એમનો હરખ વધ્યો। ઋષિમંડળે સામવેદના મંત્રોનું ગાન કર્યું। શ્રીહરિ મુખથી મરખમરખ હસતા, બીજા લોકોને શબ્દ સંભળાતા પણ દેખાતું નહીં। સમાધિવાળાને તો તે નજરે સ્પષ્ટ દેખાતું। આવું મહાન આશ્ચર્ય જોઈને તે સમયે અનેક નરનારીઓને અલગ અલગ સમાધિ થઈ, તેનો કોઈ પાર રહ્યો નહીં। સમાધિમાં જે બધા ધામમાં ગયેલા તેઓ સૌ તેમને જ્યાં જેવી દેખી હોય તેવી અલગ અલગ હરિચરિત્રની અનંત વાતો કહેતા। જ્યાં આવી વાતો થાય છે, જ્યાં આવું આશ્ચર્ય દેખાય છે, ત્યાં તો સભાની અંદર બેઠેલા નર નારીઓને સમાધિ થવા લાગી। સમાધિની અંદર અલગ અલગ ધામોની રચનાઓ એમને દેખાવા લાગી। મહારાજના આવા ઘણા બધા ચરિત્રો છે। મહારાજનું જે સમાધિ પ્રકરણ છે, એ સમાધિ પ્રકરણની અંદર શ્રીજી મહારાજે જે ઈષ્ટદેવના ઉપાસકો હતા, એ ઉપાસકોને એ ઈષ્ટદેવના ધામો એ સહિત ઈષ્ટદેવે સહિત એ ધામના મુક્તો, એ ધામની રચનાઓ, આ બધાયના દર્શન કરાવેલા। હમણાં જ આગળ માંગરોળની અંદર જ દરેકને દરેકના ઈષ્ટદેવ રૂપે દર્શન દીધા। અલગ અલગ ભક્તો
અલગ અલગ ધામમાં જાય, સમાધિની અંદર પાછા આવીને વાત કરે. લોજમાં મહારાજે દેવા સેટ કરીને એક હરિભગત હતા, એને મહારાજને પૂછ્યું, મહારાજ અવતારને અવતારીમાં શું ફેર? મહારાજને થયું કે આને સમજાવવા જઈશ ઘણી વાર લાગશે, કારણ કે શ્રીજી મહારાજ કે સ્વામી વાતોમાં કે પુરુષોત્તમને પુરુષોત્તમ સમજવા એ બહુ મોટી ઘાટી છે. ચાર ઘાટીમાંની એક ઘાટી છે પુરુષોત્તમને ઓળખવા, બહુ મોટી ઘાટી છે. એ કાંઈ બે શબ્દ કે ચાર શબ્દમાં ઓળખાઈ જાય એવા નથી. હવે અવતારને અવતારીનો ભેદ સમજવો એ તો મોટા મોટા શાસ્ત્રોના જાણકાર હોય ને એને અઘરું છે. અરે શાસ્ત્રના જાણકાર નહીં, સમાધિનિષ્ઠ હોય તોય અઘરું છે. આત્મા સત્તારૂપે વર્તતા હોય તોય અવતારને અવતારી સમજવું અઘરું છે. એટલું જ નહીં, જન્મને મૃત્યુને તરી ગયેલો હોય અને બ્રહ્મ સ્વરૂપ થઈ ગયેલો હોય તોય અવતાર અને અવતારીના ભેદને સમજવો અઘરો છે. જન્મ મૃત્યુથી રહિત થઈ ગયો હોય પણ અવતારને અવતારીનો ભેદ એ તો કેવળ ને કેવળ અવતારી સ્વરૂપને ઓળખેલા અને અવતારી સ્વરૂપને તદાત્મકપણાને પામેલા સત્પુરુષ જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય. મહારાજે મધ્યના 13માં આ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે. જ્યારે એવા સત્પુરુષ પ્રગટ થાય, સત્પુરુષ જન્મતા નથી, સત્પુરુષની પાછળ જન્મ શબ્દ ન લાગે. આપણે બોલીએ છીએ એ આ લોકની એક રીતથી બોલીએ છીએ કે આજે આ મોટા પુરુષનો જન્મ દિવસ છે કે જન્મ તારીખ છે કે જન્મતિથિ છે કે મુક્તાનંદ સ્વામીની જન્મ જયંતિ. ના, મહારાજના મુક્તોને જન્મ અને મૃત્યુ શબ્દ નથી લાગતો, કારણ કે ભગવાનને સાર્ધમ્યપણાને પામેલા મુક્તો ભગવાન જેવા જ છે. અક્ષરધામમાંથી સ્વતંત્ર રીતે આ પૃથ્વી લોક ઉપર કે અનંત બ્રહ્માંડોમાં દેહને ધારે છે ભગવાનની ઈચ્છાએ કરીને, અને પાછા ભગવાનની ઈચ્છાએ કરીને પોતે જે જગ્યાએ રહ્યા થકા અહીં દેખાય છે એ જગ્યાએ પાછા જાય છે એવું બતાવે છે, પ્રગટ થાય છે. સત્પુરુષ સદાય પ્રગટ જ હોય છે પણ આપણી નયન ગોચર થાય ત્યારે આપણને લાગે પ્રગટ થયા. એવા સત્પુરુષ જ્યારે પ્રગટ થાય ત્યારે અવતાર અને અવતારીનો ભેદ સમજાય. દેવા શેઠે જ્યારે આ પ્રશ્ન પૂછ્યો, મહારાજને થયું કે આને હવે સત્પુરુષનો યોગ કરાવું ને પછી અવતાર અવતારી સમજાય, એના કરતાં સીધું પહેલાં બતાવી દઉં, સીધી સમાધિ કરાવી. અક્ષરધામમાં ગયા, અક્ષરધામના સિંહાસન ઉપર મહારાજને બેઠેલા જોયા, 24 અવતારો હાથ જોડીને મહારાજની આગળ ઊભા છે. દેવાશેઠે આવી જોયું કે 24 અવતારો ઊભા છે હાથ જોડીને, દરેક અવતારો શાસ્ત્ર થકી સાંભળેલા, એટલે દરેક અવતારોના સ્વરૂપો કેવા કેવા હોય. નૃષિ અવતાર શાસ્ત્રમાં સાંભળ્યું હોય કે અડધું સિંહનું શરીર ને અડધું મનુષ્યનું, હવે એ જોવે એટલે તરત કચ્છા અવતાર, બધા અવતારો જોયા, રામકૃષ્ણાદિક અવતારો જોયા, બધા અવતારોને જોઈને અત્યાર સુધી તો ભગવાન જેને જાણ્યા હતા શાસ્ત્રમાંથી એ તો 24 હાથ જોડીને ઊભા હતા, અને જેને લોજમાં પ્રશ્ન પૂછે છે તો સિંહાસનમાં બેઠા છે, પણ એને જે શાસ્ત્રમાં જેની વાતો આવે છે એ બધા હાથ જોડીને ઊભા છે, અને જેની શાસ્ત્રમાં વાત હજુ સાંભળી જ નથી એ સિંહાસનમાં બેઠા છે. દેવો શેઠ તો ન્યાજ આશ્ચર્ય પડી ગયો. મહારાજ અક્ષરધામના સિંહાસનમાં બેઠા બેઠા કે આ અવતારી અને આ અવતાર આટલો ભેદ છે. પૃથ્વી પરના શાસ્ત્ર માત્ર અવતાર સ્વરૂપોનું વર્ણન કરે છે. જ્યારે શ્રીજી મહારાજના પ્રાગટ્યના જે શાસ્ત્રો છે, શ્રીજી મહારાજના લીલા ચરિત્રોના જે શાસ્ત્રો છે એ અવતારી સ્વરૂપની વાતો કરે છે. ભગવાન શ્રીહરિના શાસ્ત્રો એટલા માટે મહાન છે કે પૂર્વેના ઋષિમુનિઓએ જે શાસ્ત્રો લખ્યા એ અવતારો એ સમયની નજર સામે નહોતા, અને એ અવતારોના ગ્રંથો લખ્યા. જ્યારે ભગવાન શ્રીહરિના સંતોએ જે ગ્રંથો લખ્યા, આસમાની જે વાત અચરજકારી છે તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે, જોયેલી અનુભવેલી,
એવી વાતો લખી, એ પાછી કયા સ્વરૂપની? અવતારી સ્વરૂપની. એટલે જ શ્રીજી મહારાજને મધ્યના નવમામાં કહેવું પડ્યું કે આ વાતને અત્યારે બ્રહ્માદિક સાંભળે તો પણ એમ કે આ વાત તો ન ભૂતો ન ભવિષ્યતિ. ક્યારેય સાંભળી નથી અને ક્યારેય સાંભળશું નહીં, એવી વાત ક્યારે હોય? સાંભળી નથી ને સાંભળશું નહીં, કારણ કે અવતારી સ્વરૂપ. મહારાજે દેવા શેઠને જ્યારે આ બતાવ્યું અને જ્યારે મહારાજે આવું આશ્ચર્ય બતાવ્યું, પોતાનું આવું ઐશ્વર્ય બતાવ્યું, દેવા શેઠે ન્યા ચરણારવિંદમાં પડીને સીધા સમાધિમાંથી બહાર આવ્યા, લોજમાં મહારાજના ચરણમાં પડીને આખી સભાને વાત કીધી, ભાઈ અવતારને અવતારીનો પ્રશ્ન પૂછવા જેવો નથી, મને એટલું સમજાઈ ગયું છે કે શાસ્ત્રોમાં આપણે જેને વાંચીએ છીએ અને જેની વાતો કરીએ છીએ એ બધાય આમની આગળ હાથ જોડીને ઊભા છે. અત્યાર સુધીમાં આપણે જે શાસ્ત્ર સાંભળ્યા એમાં વધુમાં વધુ ઐશ્વર્ય સાંભળ્યું હશે તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું સાંભળ્યું છે, કે જેનું ઐશ્વર્ય તમામ બીજા અવતારો કરતાં વિશેષ છે. શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં કહે છે કે કૃષ્ણ અવતાર એવો થયો કે જેમાં અવતાર ને અવતારી એવો ભેદ જણાતો નથી, એના કરતાં પણ જેની મહાનતા અનંત ગણી મને દેખાય છે એવા આ ભગવાન શ્રી હરિ છે. દેવા શેઠે સભામાં આ કીધું. આવી રીતે જે જે ભક્તો જે જે ધામની રચનાઓ જોઈને આવતા, હવે જે ગામડાની બહાર નીકળ્યો ના હોય, પોતાના ગામની બહાર ના ગયો હોય, એ જમાનામાં એ કૈલાસની વાતો કરે, એ બદ્રિકા આશ્રમની વાતો કરે. બદ્રિકા આશ્રમમાં આવી રીતે મુક્તો રહે છે, નરનારાયણ આમ બિરાજે છે, આવું ત્યાં લીલા થઈ, આ થયું, અહીં આવીને વાતો કરે. એટલું જ નહીં, વાતો તો કરે પણ એ એ ધામની વસ્તુઓને પદાર્થો પણ અહીં લઈને આવે, ગોલોકની વાતો કરે, વૈકુંઠના વર્ણનની વાતો કરે, જે શાસ્ત્રની અંદર હોય, શાસ્ત્ર કોઈ દી વાંચ્યું ના હોય, સાંભળ્યું ના હોય, એવા નાના પાંચ પાંચ સાત સાત વર્ષના છોકરાઓ વૈકુંઠની ને ગોલોક ધામની રચનાઓની જ્યારે વાતો કરે, અક્ષરધામની વાતો કરે, એ ભગવાન શ્રીહરિનો અમાપ પ્રતાપ છે. કોઈ જીવને ક્યાંય પૂછવા ના જવું પડે. મહારાજનો પ્રતાપ એવો છે કે મહારાજને અવતારી સાબિત કરવા માટે કોઈ મહેનત ના કરવી પડે. આવું તો કોઈ દી પૂર્વે સાંભળ્યું જ નહોતું અને આવી કથાઓ અનંત લખાની. એટલે મહારાજ જેને જેને સમાધિ ભક્તોને થઈ એને નજરે જે જે જોયું એ આવીને પાછું સભામાં કહ્યું અને એ લોકોને આશ્ચર્યનો પાર રહ્યો નહીં. આમ કરતાં આખી રાત એક જ પોરની જેમ વીતી ગઈ, એક પોરની જેમ આખી રાત જતી રહી. સવાર થવા આવ્યું ત્યારે શ્રીહરિ હસીને બોલ્યા, આ બધા દેવતાઓ અહીં સંતોના દર્શન કરવા આવ્યા છે, એમાં આખી રાત વીતી ગઈ, સાંજના નિયમે ભૂલાઈ ગયા. સાંજ થઈ હતી, દીવા પ્રગટાવ્યા, હવે આરતી કરવાની હતી, સ્તુતિ કરવાની હતી, ધૂન કરવાની હતી, કીર્તન કરવાના હતા, કથા કરવાની હતી. દીવા પ્રગટાવ્યા, સંધ્યા સમય થયો હતો એટલે સંધ્યા સમય આરતીનો સમય થયો, પણ એ સંધ્યા સમયે જે વાતાવરણ આખું બની ગયું અને પછી ભક્તોને એક પછી એક સમાધિમાં અલગ અલગ ધામોમાં જવા લાગ્યા, આખી રાત જતી રહીને હવાર પડી ગયું, સંધ્યા નિયમ ભૂલાઈ ગયા. મહારાજ કે ઓહો, દેવતાઓ દર્શન કરવા આવ્યા સંતોના. મહારાજે કેવું સરસ પાછું કીધું, મારા દર્શન કરવા નહીં, શીખવા જેવું છે, આપણે થોડું શીખવા જેવું છે. આ બધા દેવતાઓ અહીં સંતોના દર્શન કરવા આવ્યા છે. ભગવાન શ્રી હરિની મહિમા સમજવાની, મહિમાનું વર્ણન કરવાની રીત તો જો, એમ ના બોલ્યા અમારા દર્શન કરવા આવ્યા છે. આટલું એક વાક્ય મને ને તમને આખી જિંદગીના ઘણા બધા પાઠ શીખવાડી જાય છે. પોતાને વિશે જે મહાનપણાની માનીતા, એ જ ખરેખર જીવની તુચ્છ બુદ્ધિ છે, ઓછી બુદ્ધિ છે, મંદ બુદ્ધિ છે. પણ અહીં કીધું કે આવા સંતોના દર્શન કરવા દેવતાઓ આવ્યા, ભગવાન શીખવાડે છે આપણને. આટલા મહાન હોવા છતાંય, આટલા મોટા મોટા સંતો જેને હાથ જોડીને ઊભા છે, પણ શ્રીજી મહારાજનો દાસત્વ ભાવ તો જો, જે જેટલો દાસ થાય એ એટલો ઊંચો થાય. મોટા થવામાં માલ નથી,
મહાન થવામાં માલ છે. એ મહાનતા શું છે? દાસત્વપણું એ મહાનતા છે. આપણે કેટલા દાસ થઈ શકીએ છીએ આપણી વાણી વર્તન જીવન જે જગ્યાએથી દાસપણાનો દોરો જેટલો સરળતાથી પાસ થઈ શકે એટલા આપણે મહારાજ અને મોટાની નજરમાં પાસ થઈશું. જેટલું એ જગ્યાએ આપણને જે કાંઈ નડતું હોય, આપણો સ્વભાવ, આપણી માનીતાઓ, આપણા પૂર્વગ્રહો, કોઈ પણ વસ્તુ નડતી હોય સત્સંગમાં, એ બધું જ આપણને પોતાને જ નુકસાન કરવાવાળું છે. મહારાજે કીધું આ સંતોના દર્શન કરવા માટે દેવતાઓ આવ્યા, એમાં આખી રાત વીતી ગઈ, સાંજના નિયમ ભૂલાઈ ગયા, એટલી વારમાં તો સવાર થઈ ગયું. ત્યારે હરિભક્તો, સંતો અને શ્રીહરિ સૌ સાથે મળીને નદીએ સ્નાન કરવા ગયા. પશ્ચિમ દ્વારથી નીકળીને શ્રીહરિ ગામથી ઘણા દૂર ચાલ્યા ગયા. મહારાજ કે હવે હવાર પડ્યું, સ્નાન વિધિ તો કરવો પડશે. સાંજનો વિધિ ભલે રહી ગયો પણ હવારનો તો કરીએ, એ કંઈ થોડો ભૂલાઈ આવે કે દાંતન પાણી ભૂલી જવાનું. પ્રથમ શૌચ વિધિ હરિ કીના, જલ હસ્ત શુદ્ધ કીન પ્રવીણા, વાર વાર શુદ્ધ મૃતિ કલઈ, વાર વાર શુદ્ધ મૃતિ કલેઈ, એસે દોએ હરિ કરહિતે, એસે દોએ હરિ કરહિતે. શ્રીહરિ પહેલાં શૌચ જઈ આવ્યા, પછી ચાતુર્યથી વારંવાર શુદ્ધ માટી લઈને જળથી હાથ ધોયા. હાથ ધોયા એની આગળ શબ્દ લખ્યો અને મુક્તાનંદ સ્વામી બોલ્યા અને આધારાનંદ સ્વામીએ લખ્યું, ચાતુર્યથી વારંવાર શુદ્ધ માટી લઈને, હાથ મલિન થયા હોય એને ધોવા માટે માટી પાછી શુદ્ધ જોઈએ. હવે તમને તો આ સમજાવું જ કેમ એ મારા મગજ બહારની વાત છે. અમેરિકાની ના વિદેશોની ક્રિયાઓ એની અંદર શૌચ વિધિ કેમ સમજાવો એ ઘણી વખત મગજ બંધ થઈ જાય, ચક્કર આવી જાય એવી વાત છે. પણ જેને શીખવું હોય, પર્સનલ સંતો જ્યારે તમારે ઘેર આવ્યા હોય ત્યારે તમારે પૂછવું કે સ્વામી સાચો શૌચ વિધિ કેવી રીતે થાય, અમે જે કરીએ છે એમાં કેટલો ફેરફાર કરીએ તો ભગવાન વધારે રાજી થાય. આ તો જીવને અવળી ઘેડ પડી ગઈ એટલે એમ કે વિદેશમાં તો બધું એમ જ હોય. ના હોય ભાઈ, વિદેશમાં બધું એમ જ હોય ક્યાંથી હોય? આપણે સત્સંગમાં છીએ, જગતમાં બધું જેવું ચાલે, શાસ્ત્ર જેમ કહે છે એમ કરવું જ પડે. એને કોઈ માને કે ન માને, સ્વીકારીએ કે ન સ્વીકારીએ, દેવ જેવો થાય ત્યારે દેવ સેવાને અંગીકાર કરે, આ શાસ્ત્રનો નિયમ છે. હવે બહારથી જ શૌચ સારું નથી. શૌચ વિધિ એટલે આપણે જે બાથરૂમ ટોયલેટ લેટરિનની ક્રિયાઓ છે એ કેવી રીતે કરવી એ સંતો જોડથી શીખવું જોઈએ. ભલે તમે સંતો જેટલું બધું ન કરી શકો, પરંતુ અમુક તો ભગવાનના ભક્તો જે પવિત્રતાથી રહેવા ઈચ્છતા હોય, જેને એકાંતિક ભાવને પામવું હોય, જેને મહારાજને અને મોટાને આ જન્મે ખરેખર રાજી કરવા હોય, એને થોડી આવી તસ્દી લેવી. ઘણા ભક્તો એવા છે એને જ્યારે ટોયલેટ કે એ કંઈ ક્રિયા કરવાની થાય, પેશાબ પાણી સિવાયની એ ક્રિયામાં જવાનું થાય તો તરત સ્નાન કરી લે. મૂત્ર ક્રિયા કરે એની અંદર કોઈ સ્નાન કરવાની જરૂર નથી, પણ જ્યારે બીજી ક્રિયા કરવા જાય ત્યારે તેને સ્નાન કરવું જ પડે. સ્નાન કર્યા વિના ચાલે જ નહીં. એ પાછું કેવી રીતે કરવું, કેમ કરવું, એ થોડું સંતો જો ડિટેલથી જ્યારે એકાંતમાં બેઠા હો, કારણ કે જાહેરની વાત નથી, જાહેરમાં કહેવા જેવું નથી, જાજુ અડધું સમજાય એવું નથી. આ તો બધું પ્રેક્ટિકલ, થોડુંક સમજો ત્યારે સમજાય. પણ ઘણા બધા ભક્તો એવા છે કે જેને ઘેર આવી શૌચ ક્રિયા થાય છે, જોઈને સંતો બહુ રાજી થાય. ઘણા ભક્તો એવા છે જેને ઘેર હાફ બાથરૂમ હોય ને, જે બાથરૂમમાં સાવર ના હોય ને એ બાથરૂમ પર બોર્ડ મારેલું હોય ગેસ્ટ માટે, કારણ કે ગેસ્ટ તો બહારથી આવતા હોય, એ તો કોઈ સત્સંગી હોય નહીં, એમાં લખેલું હોય કે
આ બાથરૂમની અંદર ફક્ત પેશાબ પાણી માટે જ જવું, બીજી કોઈ ક્રિયા એમાં ના કરવી, ઉપર આગળ જ બોર્ડ માર્યું હોય એવા ભક્તોના ઘર છે, કારણ કે એ ઘરની પવિત્રતા, ભગવાનને રહેવા માટેની એક પવિત્રતા જરૂરી છે, શૌચવિધિ જરૂરી છે, જ્યાં તે અડી જઈએ, જે તે જગ્યાએ જઈ આવ્યા અને પછી આપણે જ, તમે વિચારો વચનામૃત જેવું હોય એક મહારાજનો દિવ્ય ગ્રંથ, માળા હોય મહારાજને ભજવા માટેનું એક દિવ્ય સાધન, આવા બધા પવિત્ર આપણા બધાય જે ઉપચારો ભગવાનને રાજી કરવાના, એ બધું અપવિત્ર થાય, બધું જ અપવિત્ર થાય. એટલા માટે થોડું શીખજો, હાવ શૌચવિધિની અંદર એકદમ આળસુ ના થતા, પ્રમાદી ના થતા ભલા થઈને. અમે સંતો બે હાથ ઊંચા હાલતા હોઈએ તો એટલી તો આશા રાખીએ ને કે અમારી સાથે રોજ રહેવાવાળા ભક્તો કમસે કમ બે વેંત ઊંચા તો થાય. અમે જો બે હાથ ઊંચા ચાલતા હોય, બરાબર, ગુરુજી તો એટલા બધા એની અંદર એટલી બધી તકેદારીવાળા કે ના પૂછો વાત. ગુરુજીને પવિત્રતા એટલી વાલી છે, એટલી વાલી છે કે જેની કોઈ સીમા જ ના કહેવાય. તમે ગુરુજીની બાજુમાં જો રહે કોઈ તો એને ખબર પડે કે કેટલી પવિત્રતા વાલી, ત્યારે એવા મોટાને ભગવાન વશ વર્તે. આપણે એને પવિત્રતાને બહુ છેટું હોય, ક્લીન બધું બહુ રાખીએ, ક્લીન ખરું પણ પવિત્રતા નામનો જીરો હોય, ક્લીન બહુ હોય, ચોખ્ખું અને પવિત્ર બેમાં ફેર છે. ચોખ્ખું તો તમે સરસ મજાનું નાખી દો લિક્વિડ ને સાફ કરી નાખો, પાવડર નાખી દો સાફ કરો, એકદમ ક્લીન બેસ્ટ લાગે, પણ પવિત્ર ના હોય. હોલીડે ની રૂમો બધી ક્લીન જ હોય પણ પવિત્ર ના હોય. પવિત્રતા અને સ્વચ્છતા બેમાં ફેર છે. સ્વચ્છતા પણ જોઈએ અને સાથે પવિત્રતા પણ જોઈએ. હા, પવિત્રતા એવી પણ ના જોઈએ કે ઘણી વખત એવી પવિત્રતા બધું હોય રફે દફે, એવી પવિત્રતા એ નહીં. પવિત્રતા પણ જોઈએ અને સ્વચ્છતા પણ જોઈએ. ગંગા નદી પવિત્ર છે એનો અર્થ એ નહીં ગંગાની અંદર ગટરો છોડતો, એનો અર્થ એ નહીં ગંગા નદી તો પવિત્ર એટલે એમાં ગટર છોડતો તો એ બસ ચાલે એમ નહીં. એને સ્વચ્છ પણ રાખવું જોઈએ અને એની પવિત્રતાને પણ જાળવવી જોઈએ. એટલે શૌચવિધિ શીખવા જેવો ભગવાન શ્રીહરિને બહુ વાલો વિધિ છે, બહુ વાલો વિધિ છે. ભગવાન પોતે માટીથી હાથ ધોતા નિષ્કુળાન સ્વામીએ વર્ણન કર્યું કેવી રીતે ધોતા, તો શૌચવિધિમાં 10 વખત આ હાથ ડાબો હાથ ધોવાનો હોય અને 2 ભેગા કરીને 7 વખત ધોવાના હોય, પછી 3 વખત પગના તળિયા ધોવાના હોય, જનોય કાને ચડાવીને ક્રિયા કરવા જવાનું હોય, પછી કોગળા કરવાના હોય, કોગળા કરીને પછી નીચે બેસીને દાંતન કરવાનું હોય, દાંતન કર્યા પછી જીભ સાફ કરી અને ત્યાર પછી પહેલાં કટી સ્નાન કરવાનું હોય. કપડાં વિના તો સ્નાન જ ના થાય, ભલા થઈને એટલું તો શીખી જ જજો કે કપડાં વિના સ્નાન બાથરૂમમાં થાય જ નહીં. બંધ દરવાજો એનો અર્થ એ નહીં કપડાં વિના સ્નાન થાય, કપડાં સહિત કાંઈક આપણા શરીર ઉપર એક કપડું હોવું જોઈએ, અંગને ઢાંકીને પછી સ્નાન થાય. શાસ્ત્રનો કાયદો છે, વરુણદેવની મર્યાદા છે, એ મર્યાદાઓને તોડીને ક્યારેય સ્નાન ન થાય. પછી એ સ્નાન કર્યા પછી પાછું સ્નાન કરો ત્યારે નાયા કહેવાય. લો હવે ઘણા તો ખબર ના હોય ને પહેલાં, તો અમે કહીએ ને ભગત થોડા લે અમે નહીં નાહ્યા સ્વામી. અરે ભાઈ, નાહવું નાહવું એ કંઈ ખાલી આમ ઉપર ફુવારો છોડદો એટલે નાયા ના કહેવાય. ફુવારો છોડીને બસ ઉપરથી નીચે પાણી ઉતરી ગયું એટલે નાહી લીધું, એને નાયા ના કહેવાય. નાતા પણ શીખવું પડે. મેં ના કીધું, આ સત્સંગમાં આવ્યો ત્યારે પોતું મારવાનું હતું, પોતું નહોતું આવડતું. મમરા આમ 5-10 પડ્યા હતા ને જમીન ઊભા થયા સંતોનું, આમ પોતું મારવા ગયો ને તે 2 મમરા આમ ગયા ને 2 આમ ગયા, એટલે આ જગ્યા ચોખ્ખી થવા ગઈ ને બીજી જગ્યાએ એઠી થઈ. એ ગુરુજી કે ઓલા બાબલાને પોતું મારતા શીખવાડો. કે લો, હજુ મને એ વર્ષો પહેલાંનો પ્રસંગ હજુ યાદ છે અને ભૂલાય કોઈ દિવસ? આ બાબલાને પોતું મારતા શીખવાડો, ગુરુજીએ આવું કીધેલું. હવે આ સાધુના પોતા મારતાય આપણને ના આવડે, સત્સંગના પોતા મારતાય નથી આવડતું. આપણે સમજી બેઠા હોઈએ કે મને ઘણી બધું આવડી ગયું છે,
પોતું મારતા શીખવું પડે, કેમ વાત કરવી એ શીખવું પડે, સંતોને ગાડીમાં લઈને જઈએ ત્યારે કેટલી પવિત્રતા રાખવી એ શીખવું પડે. ઘણા પાણીના બોટલ અમારી બાજુમાં મૂકી દે, વચ્ચે હોય ને ત્યાં પાણીની બોટલ મૂકી દે એમના પ્રસાદીના, અમારા ખેસિયા અડે ને અમારા ખેસિયા પ્રસાદીના થાય એના, અને પીવે ત્યાં મોઢે માંડીને જ પીતા હોય, એ બધું પ્રસાદીનું, હાથ પ્રસાદીના હોય એના, ખાના પ્રસાદીના હોય ગાડીના, અમારા કપડાય પ્રસાદીના કરે. એટલે થોડું થોડું સાધુની નજીક રહેતા હોય એને જ ખાસ શીખવું, એને તો ખાસ શીખવું, અને દૂર રહેવાવાળાને થોડું શીખી રાખવું. એટલે તમારે ઘેર આવીએ ત્યારે અમને તકલીફ ઓછી થાય અને મહારાજે રાજી થાય. પછી મહારાજે ચાતુર્યથી વારંવાર શુદ્ધ માટી લઈને હાથ ધોયા, એ માટી લે આમ ડગલી મૂકે પછી એનાથી આમ હાથ ધોયા, પછી માટી બધી જેટલી થોડીક માપની જ લેવાની હોય નાખી દેવાની. અહીં પાવડર વપરાય, જે દેશમાં જેવી માટી એવો ઉપયોગ થાય, પણ શીખવા જેવું ખરું. આમ હાથ ધોયા પછી બાવળની સોટીનું સુકોમળ દાંતન લીધું, બાવળનું દાંતન લીધું, ત્યારે તો કાંઈ હતી નહીં બ્રશ ને ટ્યુબ, બાવળને સોટીનું સુકોમળ દાંતન લીધું, કુશળતાથી સારી રીતે ચાવીને દાંતો સાથે ઘસ્યું, પછી તેને હાથથી ચીરી નાખ્યું અને એક ચીરિયાને ધીરે રહીને કમાનની જેમ વાળીને પછી તેનાથી જીભને સાફ કરી. આ તો જેને દાંતન કર્યા હશે એના અનુભવમાં આવતું હશે, મહારાજે આવું કર્યું. આમ બે ત્રણ વાર ઓળ ઉતારીને પાણીથી ઘણા કોગળા કર્યા, પછી તુરત નદીના જળમાં નાયા, સંતો હરિભક્તો સૌએ સ્નાન કર્યું, પછી હાથમાં રૂમાલ લઈને મુખ લૂછ્યું, વસ્ત્ર બદલી શ્રીહરિ ગામમાં પધાર્યા. શ્રીહરિએ ચરણોમાં ચાખડીઓ પહેરી કુશળતાથી એટલા ઉતાવળા ચાલ્યા કે તેમની સાથે ચાલવામાં બીજા કોઈ પહોંચી શક્યા નહીં. મહારાજ ઉતાવળા બહુ ચાલે હેત કરીને રે, બોલાવે બહુ વાલે ક્યારે ઘોડે રે. ઉતાવળા બહુ ચાલતા, મહારાજની ચાલ ઉતાવળી હતી, અને મહારાજ જ્યારે ઉતાવળે ચાલતા ત્યારે મહારાજને કોઈ પહોંચી શકતું નહોતું. ગામનો દરવાજો જ્યાં આવ્યો ત્યાં આગળ તે સમયે વાજિંત્ર વાગવા લાગ્યા. વાજિંત્ર સાંભળીને ગામના સૌ લોકો ઉત્સાહથી દર્શન કરવા આવવા લાગ્યા. માનાવદરના ગજેફરખાન ને બાટવાના બુલેખા બંને ગામના નવાબો સન્મુખ આવ્યા. તેમણે રાજદરબારમાં પધરામણી કરી અનુપમ નવું સિંહાસન મૂક્યું, તેમાં ગાદી તથા તકિયા ગોઠવ્યા હતા. એના ઉપર શ્રીહરિને પધરાવ્યા અને એક પ્રકારની પૂજાની સામગ્રી મગાવી. બંને રાજાઓ માનાવદરના અને બાટવા ગામના સામા આવ્યા. મહારાજને સિંહાસન ઉપર બેસાડ્યા, પૂજાની સામગ્રી મગાવી, સોનાના ઘરેણા ને વસ્ત્ર શ્રીહરિને પ્રેમથી ધારણ કરાવ્યા. મોતીના બાજુ તોરા હાર શ્રીહરિને ઘણા પ્યારથી પહેરાવ્યા. બ્રાહ્મણની પાસે ચંદન ચર્ચાવ્યું તેથી તેમને ઘણો જ ઉલ્લાસ થયો. મહારાજની પૂજા બ્રાહ્મણ પાસે કરાવી, મુસ્લિમ રાજાઓ છે ને એટલે મર્યાદા રાખી, વર્ણાશ્રમની મર્યાદા જાળવી, ભાવ પણ રાખ્યો અને આશ્રમની મર્યાદા પણ જાળવી. શ્રીજી મહારાજ વર્ણાશ્રમની મર્યાદા એના બહુ હિમાયતી હતા, ભાવ પણ જાળવી રાખ્યો અને આશ્રમનો ધર્મ પણ જાળવી રાખ્યો. મુસ્લિમ નવાબો છે નહીં તો એમ ના કે અમે જાતે બધું કરીએ, પણ ના, બ્રાહ્મણો પાસે કરાવ્યું. વિધિ છે એ યવન જાતિમાં આવે, એના માટે એ પૂજા બ્રાહ્મણ થકી કરાવી. એમને રૂમાલમાં શુદ્ધ ગુલાબજળ આપ્યું અને વસ્ત્રો ઉપર ઘણું અત્તર લગાવ્યું, ત્યારે તેમને શ્રીહરિના ઉપર હેત ઘણું જણાવ્યું. પછી બંને નવાબો શ્રીહરિને સારા યોગી જાણીને તેમના પગમાં નમી પડ્યા. એ વખતે તમારો યશ બધે વધતો રહે આવો આશીર્વાદ શ્રીહરિએ આપ્યો. બંને નવાબો પગમાં પડ્યા, મહારાજે આશીર્વાદ દીધા બંનેને, તમારા વંશનો અપાર પ્રતાપ અને તેજ વધતા રહે, તમે સત્સંગનું રક્ષણ કરજો, તમારા કુળને માટે આ કાયમનો ધર્મ છે આવી ભલામણ કરી. તમે બંને નવાબો સત્સંગનું રક્ષણ કરજો, તમારો વંશ ખૂબ વધશે, તમારા પુત્ર પરિવાર ઘણા સુખી થશે. ગ્રહસ્થને તો આટલા જ આશીર્વાદ જોઈએ ને, આટલા આશીર્વાદ મળ્યા એટલે પૂરું, બહુ રાજી થઈ ગયા. મૂર્તિ તો વાર છે, પણ નવાબો બહુ સમજુ હતા, બહુ સમજણવાળા હતા. જીવ ભલે મુસ્લિમ કુળની અંદર જન્મેલો હોય, ક્રિશ્ચિયનમાં જન્મેલો હોય,
કે પછી બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય કે કોઈ નીચી કોમ કહેવાતી હોય એમાં જન્મ્યો હોય, પણ એની જે પરબ્રહ્મ પ્રત્યેની ભાવના છે એ ભાવના જ એને તારે છે. નવાબ સંતોની પૂજા બ્રાહ્મણ નવાબે સંતોની પૂજા બ્રાહ્મણ પાસે કરાવી, સંતોને એક એક ફૂલહાર પહેરાવ્યો. ચતુર નવાબ શ્રીહરિ આગળ દીન થઈ ગયા. જો આ મહારાજ પદ્રમની આવ્યા હોય, સંતો પદ્રમની આવ્યા હોય ત્યારે કેમ કરવું, એ આ નવાબો પાસેથી શીખવા જેવું છે. સંતોનું પૂજા કરી એક એક ફૂલનો હાર પહેરાવ્યો. ચતુર નવાબ શ્રીહરિ આગળ દીન થઈ ગયા, બે હાથ જોડ્યા અને બોલ્યા, આ બધી રાજ્ય સમૃદ્ધિ આપની જ આપેલી છે, તેને અમે ભોગવીએ છીએ. આહા, બંને નવાબો દીન થઈ ગયા. રાજા હોય અને દીન થાય, વિરોધાભાસ કહેવાય ને, રાજા તો રૂઆબમાં હોય, રાજા એના રૂઆબમાં હોય, પણ આ નવાબો ભગવાન શ્રીહરિ પાસે અતિ દીન થઈ ગયા. મહારાજને કે તમારી આપેલી રાજ્ય સમૃદ્ધિ અમે ભોગવીએ છીએ, આપણને સમજણ આપે છે, આપણે જે કાંઈ આપણી પાસે છે એ શ્રીજી મહારાજનું પ્રારબ્ધ ભોગવીએ છીએ. મહારાજે 7 વર્ષ વન વિચરણ કરીને તપ કર્યું અને તપના બદલામાં સદગુરુ રામાનંદ સ્વામી પાસે આવ્યા, ત્યારે રામાનંદ સ્વામી પાસે વરદાન માગ્યા, મારો ભગત દુઃખી ના થાય. મહારાજે 7 વર્ષ જે તપ કર્યું એ તપનું ફળ આ સત્સંગની અંદર આવનારા તમામ મુમુક્ષુઓને દીધું. આપણું પ્રારબ્ધ ખરેખર જે છે એને તો આપણે ભોગ્યું જ નથી ને જોયું નથી. આપણી પાસે જે કંઈ પ્રારબ્ધ છે આ મહારાજનું દીધેલું છે. આપણું જે લખ્યું હશે એના કરતાં ઘણું સારું છે, અપગ્રેડ કરેલું છે. અપગ્રેડ કરેલું મોડલ હોય તો બધાને ગમે ને, આમ આપણું અપગ્રેડ કરેલું છે. જેટલું છે ને એના કરતાં ઘણું બધું વધારે દીધું છે મહારાજે. જે છે મહારાજનું દીધેલું છે. જી હા તુમ રખો તિહા હમરેવે, તુમારો દેયસો હમ લેવે, બ્રહ્માદિક કે રાજહુ જે હા, બ્રહ્માદિક કે રાજહુ જે હા, તુહાર દિયો ભુક્ત તહે તે હા, તુહાર દિયો ભુક્ત તહે તે હા. આપ જ્યાં રાખો ત્યાં અમે રહીએ, આપનું આપેલું જ અમે લઈએ. બ્રહ્મા વગેરેને પણ જે જે તેના સામ્રાજ્યનું સુખ છે તે આપનું આપેલું છે, તેઓ એ જ ભોગવે છે. જે કાંઈ છે એ ભગવાનનું આપેલું છે એવું માનીને જો કોઈકને આપશો ને તો અભિમાન નહીં આવે. શું અભિમાન આવે? કોઈકે આપણને દીધું, બરાબર, આપણે ભિખારી છીએ ને આપણને કોઈકે દીધું અને આપણને લાગ્યું કે આ દુઃખી છે તો આપણે એને થોડું એમાંથી દીધું, એમાં અભિમાન શું આવે? એક શેઠ હતા, રાત દિવસ દાન કરે, સદાવ્રત ચલાવે, ગરીબોને જમાડે, ભૂખ્યા દરેક એરિયામાં જાય, ગરીબોને જોવે, ભૂખ્યા લોકો હોય એને જમવાનું દે. એમ કરતાં કરતાં પછી એને શહેરની અંદર મોટું સદાવ્રત બાંધ્યું, આખા શહેરમાં ઢંઢેરો પીટ્યો, જે કોઈ ભૂખ્યા હોય એને આ જગ્યાએ આવવું, એક જગ્યાએ, કારણ કે એક સાથે દરેક જગ્યાએ શહેરમાં પહોંચી નહોતા આવડતા, એટલે એને એક જગ્યા ફિક્સ કરી જે જગ્યાએ ગરીબો આવી શકે, સારામાં સારું ભોજન, શીરો પૂરી ભજીયા, સદાવ્રત એટલે આમ ખાલી ખીચડી નહીં કે ખાલી થૂલી નહીં, અનેક પ્રકારના ભોજનો રોજ જમાડે ગરીબોને, રોજ પોતાના હાથે કંઈક આપે, સારી વસ્તુ એ પોતાના હાથે આપે. પણ શેઠ જ્યારે ઓલા ગરીબોને જમવાનું આપે ત્યારે એની નજર આમ નીચી રાખીને આપે, નજર ઊંચી ના કરે. ઓલા ગરીબો જે હોય એને એમ થાય કે આવડા મોટા શેઠ અમને આવું આપે છે જમવાનું, તો અમારી બાજુ જો આમ થોડું ઊંચી નજર રાખીને જોવે ને તો અમને બહુ સારું લાગે કે શેઠે અમારી હામું જોયું. પણ શેઠ જ્યારે આપવા બેસે ને ત્યારે કોઈની હામું ના જોવે, આપી અને બધા જમી રહે ને ત્યારે બેઠા હોય, પછી બધાને કેમ છે, સારું છે, જમ્યા બરાબર, આમ પૂછે,
પણ જ્યારે આપે ને ત્યારે તો નીચી નજર રાખે. એટલે કોઈ કે કીધું, શેઠ અમે આટલા દિવસથી જોઈએ છે કે તમે જમતા પહેલાં અમારી બાજુ જો, અમે જમી રહ્યા પછી અમારી હામું જો, પણ જ્યારે દો છો ત્યારે અમારે હામું કેમ નથી જોતા? ત્યારે જોતા હોય તો અમે બહુ રાજી થઈએ. ત્યારે શેઠ કે, દેન હાર કોઈ ઓર હે, દેત રહત દિન રેન. દેન હાર કોઈ ઓર હે, આપવાવાળો કોઈ બીજો છે. દેત રહેત દિન રેન, રાત ને દિવસ એ જ આપે છે. લોક ભરમ મુજ પર કરે, તાતે નીચે નેન. લોકોને એમ લાગે છે કે આ દયાળજી શેઠ છે ને એ અમને જમાડે છે બધાને, અને લોકો મારા વિશેની પ્રશંસા કરે, લાઈનમાં ઊભા હોય ત્યારે એવી વાતો કરે કે આ શેઠ કેટલા દયાળુ છે કે આપણને જમાડે છે. અને આવું જ્યારે લોકો બોલે છે ને ત્યારે મારી નજર નીચી થઈ જાય છે, મને શરમ આવે છે કે આપવાવાળો તો કોઈ બીજો છે, હું તો એનો ચાકર છું. આને સમજણ કહેવાય, આને સમજણ કહેવાય. આપણે તો ગરીબને આપવામાં ક્યાં અભિમાન, ભગવાનને દેવામાં અભિમાન થઈ જાય કે મેં આટલું દીધું છે. હું ઘણી વખત કહું છું ને કે પંખો દીધો હોય, એક શું દીધું હોય, પંખો, પંખાના ત્રણ પાંખિયા હોય, હવે ખબર નહીં ચાર પાંચ નીકળ્યા હોય તો, અહીં પાંચ છે, પણ પંખાને ત્રણ પાંખિયા હોય અને ત્રણ પાંખિયા ઉપર નવ નામ લખ્યા હોય, ત્રણ ઉપર નવ નામ એટલે અડધી પાંખમાં એક એક નામ લખવાનું, સમજાય, સુપુત્ર સુપુત્રી ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી ગંગા સ્વરૂપ, આટલા સ્વરૂપ, જેટલા સ્વરૂપો હોય એટલા બધા પંખામાં ફરે. એ ત્રણ પાંખિયાનો પંખો 10 વર્ષ સુધી ફરે, ખબર નહીં કેટલા વર્ષ ફરતો હોય, પણ 10 વર્ષ પછી પણ જો એ 800 કે 500નો પંખો તે દીધો હોય ને આજથી 15 વર્ષ પછી પહેલાં, તે આજ ગોતે, અહીં આગળ આપણે પંખાનું દાન કર્યું હતું એ પંખો ક્યાં ગયો? ભાઈ જેટલા ઉપર નામ લખ્યા હતા એ ક્યાં ગયા? ન્યા ગયો. 500-700નો પંખો, નવ નામ, અત્યારે મોંઘવારી કેટલી થઈ ગઈ, 2000ના પંખા થઈ ગયા, પેન્ટિંગને લખાવવાના 500, અત્યારે 2500નો પંખો થાય. દર વર્ષે જેમ પંખો તમે 2015માં ગોતો તો 2015માં તમારે રિન્યૂ કરાવવું પડે, પંખો રિન્યૂ કરાવવો પડે ને તો મળી જાય. મારો કહેવાનો અર્થ એ છે, જીવ ભગવાનને દે છે, શું આપે છે? કશું નથી આપતો. ભગવાને દીધું છે ને આમે શું દે છે? શ્વાસ આપ્યા ભગવાને, એનું જમેલું પચાવી દે છે, ઠેક એની ફાઇલે ફાઇલ, હવાર ઉઠે ત્યારે બધા ડેટા પાછા આપે છે કે આ ભાઈ તું છો ને આ તારું ઘર છે ને આ બધું, એક જ વાર ડેટા કાઢ લે એટલી એક મેમરી ચિપ ભગવાન કાઢ નાખે, ને બીજી જો નાખી દે તો શું દશા થાય, થોડું તો વિચારો. રાત્રે તો એકવાર આપણે આમ હુઈ ગયા એટલે જાણે બસ પતી જ ગયું છે ને, દુનિયા માટે પતી જ ગયા, આપણને કંઈ પછી ભાન રહેતું નથી. મહારાજે કહ્યું ઊંઘમાં જઈએ સુષુપ્તિમાં તો હું હોશિયાર છું, મૂરખ છું, પંડિત છું કે કોણ છું, કેવો છું, કાંઈ ખબર રહેતી નથી. હવે એવું થઈ ગયું અને હવારમાં ઉઠ્યા ત્યાં આખી ચિપ્સ જ બદલાઈ ગઈ, ડેટા આખા ચેન્જ થઈ ગયા, નામ બદલાઈ ગયું, ગામ બદલાઈ ગયું, અંદરની ચિપ્સમાં સંબંધીઓ બદલાઈ ગયા, શું થાય મને કહો. તો ભગવાન આટલું ધ્યાન રાખે, હવારમાં ઉઠીને ફાઇલ આપણી આમ ખોલી આપે ક્લિક કરીને, કોઈ દિવસ વાર લાગે? કોમ્પ્યુટરને ચાલુ થતાં વાર લાગે, કોમ્પ્યુટરને પણ ઘણી વખત આમ તમે ચાલુ કરો, પાસવર્ડ નાખો ને તો એ 2-3 મિનિટ તો લઈ લે, રાત્રે હુઈ ગયું હોય ને પછી. પણ આ ડેટા તમે ઊંઘતા હોય અને બોલે ઘનશ્યામ દાદા, જો સંભળી જાય, ખરેખર ઘેરી ઊંઘ ના હોય તો તરત બેઠા થઈએ, બેઠા થયા પછી તો બોલીએ જ, હોંકારો દઈએ. એ ફાઇલ કોણ દે છે? ભગવાન. આવું તો ભગવાન આપણું કેટલું કાર્ય કરે છે, બધું જ ભગવાનનું દીધેલું છે, એમાં આપણે ભગવાનને શું આપીએ? નવાબોએ આવી સ્તુતિ કરી, પ્રભુ તમારું આપેલું છે, તમે જ્યાં રાખો ત્યાં અમારે રહેવું છે. કહેતા મહારાજે અંત્યના 13માં વચનામૃતનો જે છેલ્લો પેરેગ્રાફ છે, મહારાજ કે જ્યારે આપણે આપણું તન મન અને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. એ ભગવાનની આગળ ક્યારે પ્રાર્થના કરવી નથી કે હે પ્રભુ તમે મારું આ દુઃખ છે ને ટાળો, તમે જેમ રાજી એમ જ મારે રાજી રહેવું છે.
દાદા ખાચરને ભાવનગરના કેસનો નિકાલ નહોતો આવતો. સાહેબની પાછળ વઢવાનથી એક મહિના સુધી દાદો ખાચર પાછળ પાછળ ફર્યો. મોટીબા મહારાજને કે મહારાજ, આ દાદા ઉપર તમને દયા નથી આવતી? એક મહિનાથી રખડે જ કેસનો નિકાલ નથી આવતો. મહારાજે પત્ર લખ્યો દાદા ઉપર, મેમકાની અંદર ઘોડો બાંધેલો દાદાએ અને વઢવાનની અંદર રહેલા સાહેબ ભેગા. મહારાજે પત્ર લખ્યો કે આજે સાહેબને મળી સામાન લઈ ગઢપુર ભેગા થઈ જાઓ, કેસનો નિકાલ બધો કરીને. આવો પત્ર લખ્યો. આ કેસના નિકાલ માટે દાદો ખાચર મહિનાથી ફરતા હતા. દાદાએ ચિઠ્ઠી વાંચી એટલે દાદાને થયું ઘોડું લઈને સાહેબને મળીને ગઢપુર જવું આ આપણા ખાતામાં આવે, પણ કેસનો નિકાલ કરીને આવજો એ આપણા ખાતાનું નથી. એ ખબર નહીં, એ તો મહારાજના ખાતાની જ વાત છે, આપણા ખાતાનું નથી. પણ આપણા ખાતામાં જેટલું આવે એટલું આપણે કરવું જોઈએ. મહારાજ એવું લખેલું કે દાદા આજે સાહેબને મળી કેસનો નિકાલ કરી અને ગઢપુર આજે જ તમારે પરત થવાનું છે, એવી અમારી આજ્ઞા છે. હવે દાદો ત્યાં સાહેબ પાછળ મહિનાથી વીંટાતો હતો. દાદાને થયું કે આપણે મળી નીકળવું, આટલા આપણું ભાગ આવ્યું. મેમકા ગયા, ઘોડા લીધા, સામાન લીધો, સાહેબને મળવા ગયા અંગ્રેજ સાહેબને. સાહેબ કે કેમ દાદા ખાચર ક્યાં ચાલે આ સામાન બધો ભેગો કરીને? બસ મને મહારાજની આજ્ઞા છે કે હવે તમે આવી જજો સાહેબ જોડે કેસનો નિકાલ કરાવીને. પણ કે કેસનો નિકાલ તો લાગતો નથી સાહેબ આવે એવો, તો હું જઉં છું આવે. અને ત્યારે એટલે સાહેબ કે લાવો કાગળ, લખી દાદાના હાથની અંદર આપી દીધો, લો આ તમારા કેસનો નિકાલ. પણ દાદાને શંકા ના થઈ કે આમ કેમ. ગઢપુરની અંદર ગેલાને કાંઠે તીર્થવાસીઓ આવેલા, પેલા બાબાઓ ફરતા ફરતા જાય ને એવા તીર્થો કરવા નીકળેલા તીર્થવાસીઓ, ત્યાં આગળ ગેલાને કાંઠે કંઈક રાંધતા હશે તો લાકડાય હરખા નહીં એની પાસે, કાંઈ વાસણો હરખા નહોતા, પવન બહુ હતો, કપડાં હરખા પહેરેલા નહોતા. એટલે મહારાજે જીવા બાપુને કીધું, બાપુ આ તીર્થવાસીઓ માટે તમારો મોટો બહુ ડેલો છે, આ તો થોડી જગ્યા કરી આપો ને. અરે મહારાજ આવા માગે તો ઘણાય ફરતા હોય કે, આને થોડા ઘરમાં ગલાય. મહારાજને આમ જવાબ દઈ દીધો. મહારાજ કે હારું હારું બાપુ, કંઈ વાંધો નહીં, આ તો તમે કહેતા હતા કે કંઈ સેવા હોય તો કહેજો, તો અમારો દયાળુ સ્વભાવ કે આવા તીર્થવાસીઓ આવે તો આપણે એની સેવા કરવી જોઈએ, એક બે દી રહીને જતા રહે. જીવા બાબુ કે મહારાજ આવા તો બહુ હોય ભીખ માંગા, કેટલાક રાખવા? મહારાજ કે હારો. પછી મહારાજ સ્નાન કરીને દાદાના દરબારમાં ગયા, જીવા બાપુ પાછળ પાછળ ગયા. મહારાજ કે દાદા આજે અમે ગેલા કાંઠે તીર્થવાસીઓને જોયા, તીર્થ કરવા નીકળેલા માણસો આમ દ્વારકાની યાત્રાએ આમ જતા હોય, અહીં આવ્યા હોય, અમારું નામ સાંભળ્યું હોય, અમારા દર્શન કરીને આગળ જાય, પણ આ તીર્થવાસીઓ આવે અને દાદા એને રહેવાની કંઈ વ્યવસ્થા થઈ જાય તો બહુ સારું. મહારાજ વ્યવસ્થામાં હું આવું રહું છું એ મારા રહેણાંકનો ઓરડો આપી દો. જીવો બાપુ તમ જોઈ રહ્યો. મહારાજ કે પણ દાદા તમે ક્યાં રહેશો ને તમારા ઘરવાળા ક્યાં રહેશે? મહારાજ મારા ઘરવાળા છે જીવબન લાડુબાના ઓરડે રહેશે અને હું સાધુ ભેગા પડ્યો રહીશ. અમારે ઓરડાની જરૂર જ ક્યાં છે? હું સાધુ ભેગા પડ્યો રહીશ અને આ જીવબા લાડુબા ભેગા પડ્યા રહેશે. તીર્થવાસીને આપી દો મહારાજ ઓરડો. તીર્થવાસીને ઓરડો આપી દીધો રહેવાનો. મહારાજ જીવા બાપુને કે બાપુ તમે કહો છો ને કે અમારી મોટી ડેલી, અમારે ત્યાં ઘણા સંતો હામે અને મારે ઘેર મહારાજ રહે ને તો રોજ ઘીમાં દુબાકા કરાવું. આ દાદાને ત્યાં તો દેવું થઈ ગયું ને દાદાને ત્યાં તો હરખું છે નહીં, હું તો અહીંયા આગળ રંગે ચંગે મહારાજને રાખું. મહારાજ કે અમારે રંગે ચંગે નથી રહેવું, અમારે તો અમારી ઈચ્છામાં કોણ વર્તી શકે છે, અમારી મરજીને કોણ જાણી શકે? તમારે એવડા મોટા ડેલાને અમારે શું કરવો, મરજીને જાણી શકો છો? દાદાનો દરબાર ભલે ખોબલા જેટલો રહ્યો પણ અમારા હૃદયને જાણી શકે છે, એટલે અમે એને ઘેર રોકાયા છે. અહીં કહે છે નવાબ કે તમે જેમ રાખો તેમ રહેવું છે. આપણને શીખવાડે છે આ સ્તુતિ દ્વારા, ભગવાન જેમ રાખે એમ આપણે રહેવું છે. બીજું કહે છે બ્રહ્માદિક કે રાજહુ જેહા તુમાર દિયો ભુક્તત હે તેહા. બ્રહ્માદિકને જે રાજ્ય મળ્યું છે એ તમારું આપેલું જ એ બધા ભોગવે છે, આપ તમારું આપેલું જ ભોગવે છે.
अनंत ब्रह्मांड के तुम हो भूपा, तुम्हारी तुल्य न कोई को रूपा। अनंत ब्रह्मांड के ब्रह्मा जो ए, अनंत ब्रह्मांड के ब्रह्मा जोई, तुमार आगे पतंगवत सोई, तुमार आगे पतंगवत सोई। आप अनंत ब्रह्मांडो ना राजाधिराज छो, आपना समान अन्य कोई ज नथी, ते अनंत ब्रह्मांडो ना ब्रह्माओ पण आपनी आगळ तो पतंग्या जेवा छे। हमना आ घनश्याम लीलामृत सागर छे ने, एमा कथा આવશે આગળ જતા। બ્રહ્માજી મહારાજના દર્શને આવે છે અયોધ્યામાં। સુવાસિની ભાભી ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને રમાડતા હોય ને, એ વખતે બ્રહ્માજી દર્શને આવે। બ્રહ્માજી દર્શને આવ્યા એટલે દર્શને આવીને તો એની સ્તુતિ કરવા લાગ્યા, ભગવાનની ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા। ત્યારે ઘનશ્યામ મહારાજે પૂછ્યું, તમે કોણ, તમે કોણ? બ્રહ્માજી કે મને નહીં જાણતા, ચાર મુખવાળો બ્રહ્મા, બીજો કોણ મહારાજ? તો કે બ્રહ્મા, પણ તમે ક્યાં બ્રહ્માંડના બ્રહ્મા? બ્રહ્માજીને આશ્ચર્ય લાગ્યું, મારા સિવાય વળી બીજો બ્રહ્મા છે જ કોણ? આપણને જેમ આશ્ચર્ય લાગે છે ને, જે જે આપણે સારી ક્રિયાઓ આપણા દ્વારા મહારાજને મોટા કરાવતા હોય, મહારાજને મોટાના આપેલા સદગુણો દ્વારા, મહારાજને મોટાની આપેલી શક્તિ દ્વારા, મહારાજને મોટાની દયા દ્રષ્ટિથી, કૃપા દ્રષ્ટિથી આપણાથી જે જે કાંઈ સેવા બની આવે છે, એમાં આપણને ઉત્પન્ન થતું ઝેર, પ્રગટ થતું ઝેર, કયું ઝેર? મારા સિવાય વળી બીજો બ્રહ્મા છે જ કોણ? મોટામાં મોટી મૂર્ખામી, જીવની મોટામાં મોટી મૂર્ખામી, કે આ મારાથી જ થાય, આ મોટામાં મોટી મૂર્ખામી। પણ જે કાંઈ અત્યારે થઈ રહ્યું છે, પૂર્વે સારું થયું હતું, ભવિષ્યમાં સારું થશે, એ મહારાજને મોટા કરાવે છે, મને નિમિત્ત બનાવ્યો છે, એની કેવળ દયા છે। એ ધારે, એને નિમિત્ત બનાવીને ધારે, એટલું સફળતાથી સારું અને ઊંચું કાર્ય કરી શકે એવા છે, છતાંય મારા જેવા પામરને નિમિત્ત બનાવ્યો, એ કેવળ એની દયા છે। આવો વિચાર કરે હોશિયાર કહેવાય, બુદ્ધિવાળો કહેવાય, અને ઓલો છે ને મૂર્ખનો રાજા કહેવાય, જે એવું વિચારે ને કે હું મારા સિવાય બીજો કોણ, પતી ગયું, એનાથી મોટા મોટી મૂર્ખામી જગતમાં કોઈ નથી, જગતમાં કોઈ નથી, ધામની બોર્ડર સુધી કોઈ નથી। શું ભાઈ આપણા જેવું કોણ? આમ થોડું તો આંખ બંધ કરીને વિચારીએ, ગોપાળન સ્વામીએ વાતોમાં કીધું, થોડું તો વિચારીએ, જ્યારે તમે કે હું, આપણને જ્યારે કાંઈક થોડો ફણગો ફૂટે ને, ત્યારે આમ થોડું વિચારું, સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળન સ્વામી, ગુરુજી જેવા મોટા સત્પુરુષો, એમાંનો હું શું? પર્વતભાઈ, દાદા ખાચર, આજે એવા મોટા મોટા ભક્તો એકાંતિક, એમાંનો હું શું? લાડુબા, જીવુબા, એ જે સ્ત્રી ભક્તો, રાજબા, એ જે સ્ત્રી ભક્તો, આજે એવા સ્ત્રી ભક્તો હોય, એની સામે હું શું? આવું હવ હવના આશ્રમમાં જે જે જગ્યાએ રહેલા હોય ત્યાં ત્યાં રહીને વિચારવું બસ, એટલે બ્રહ્મા જેવો પ્રોબ્લેમ ના થાય આપણે। બ્રહ્માજીને થયું કે મને, હું બ્રહ્મા, બીજો કોણ? ત્યાં તો ત્યાં ચાર મોટાવાળા બ્રહ્મા હતા ને, આઠવાળા, બારવાળા, સોળવાળા, 1000 મુખ સુધીના બ્રહ્મા એ ઘરે આવી ગયા, બધાય બ્રહ્માઓ, ઓલા ચાર મોટાવાળા બ્રહ્મા તો જોતા જ રહી ગયા। ઘનશ્યામ મહારાજને કે આ કોણ? મહારાજ કે બસ આ અલગ અલગ બ્રહ્માંડના બધાય બ્રહ્માઓ અહીંયા આવ્યા છે। ત્યારે તો ઓલા બ્રહ્મા કે ઓહો, મને તેમ કે હું એક જ બ્રહ્મા છું સૃષ્ટિમાં, પણ આ તો ઘણાય છે મહારાજ, કે આ તો થોડા સેમ્પલ ફ્રી હતા એટલાને બોલાવ્યા છે, આ તો જેટલા ડ્યુટી ઉપર અત્યારે ફ્રી હતા એટલા જ બોલાવ્યા છે, હજુ તો કેટલા છે? કહેવાનો અર્થ એ છે, અનંત બ્રહ્માઓના અધિપતિ
ભગવાન શ્રીહરિ છે, ભગવાન સ્વામિનારાયણની મોટપ મુખે કહેવાય એવી નથી, મુખે કહેવાય એવી નથી. આપણી જીભ શું વર્ણન કરે, એવડા મોટા મહારાજ પણ આપણને મળ્યા છે. એટલાય નવાબો કહે છે કે પ્રભુ તમને કોઈ પહોંચી શક્યા નથી એવા તમે મોટા છો, રાજાધી રાજ છો, અનંત બ્રહ્માંડોના બ્રહ્માઓ પણ આપણી આગળ પતંગિયા જેવા છે, પતંગિયા જેવા. પતંગિયાની શું કિંમત, એવી રીતે અનંત બ્રહ્માંડના બ્રહ્માઓ, અનંત બ્રહ્માંડના શિવ એ પણ પતંગિયા જેવા છે. મહારાજ પંચાળાના ચોથા વચનામૃતમાં કહે છે જેમ કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય અને અનંત ગામડાઓમાં રાજ હોય એમ મહારાજ કે ભગવાન પુરુષો તમને અનંત ગામડાઓ બ્રહ્માંડરૂપ ગામનું રાજ છે અને બ્રહ્માંડરૂપ ગામના પટેલ બ્રહ્મા વિષ્ણુને શિવ છે. જેમ એક ગામમાં એક ગામનો પટેલ મોટો એમ બ્રહ્માંડે બ્રહ્માંડે આ મોટેરા છે અને એ ત્રણ મોટેરા છે એ દરેક બ્રહ્માંડના બ્રહ્માંડાધીશો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ અમે જેવા તેવા છીએ, તમારી સેવા જેવી બની આવશે એવી કરીશું, તમે અમારે ઘેર પધારો, અમારા ગામમાં પધારો. ત્યારે પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં એક વખત અવતારનું ધારણ કરે છે. આ બ્રહ્માંડના બ્રહ્માએ 49 વર્ષને દોઢ પહોર, એના 49 વર્ષને દોઢ પહોર સ્તુતિ કરી ત્યારે મહારાજનું આ બ્રહ્માંડમાં આવવું થયું. એવા મોટા મહારાજ, મહારાજ બિરાજમાન હતા અને એક સામુદ્રિક શાસ્ત્રનો ભણેલો બ્રાહ્મણ આવ્યો મહારાજ પાસે ગઢપુરમાં, આવીને મહારાજ પાસે બેઠો. મહારાજ કે ભૂદેવ બોલો, કેમ આવ્યા છો? મારો તમને પ્રશ્ન છે. હા બોલો ને, પણ શું પ્રશ્ન છે? તમે ભગવાન છો? મહારાજ કે તમને શું લાગે છે? અમને તો તમારો પરિચય એવો છે કે તમે તો હરિપ્રસાદજીના દીકરા છો, 56માં તમારો જન્મ થયો હતો, અયોધ્યાથી પછી ભાગી નીકળ્યા છો અને અહીં આવીને આ ગાદી પર બેસી ગયા છો, તો તમે તો અમે જ તમને એવું જ જાણીએ છે. એટલે મહારાજ કે હા એવું જ છે, અમે આમ ફરતા ફરતા નીકળ્યા, કોઈ જગ્યાએ ગાદી ખાલી ના જોઈ, ત્યાં ગુજરાતમાં ભગવાનની ગાદી ખાલી જોઈ, તમે અહીં બેસી ગયા. હલો ભૂદેવ કે એવું હાલે, ભગવાન થઈ બેહો છો? ભગવાન થવાય? ભગવાન તો કેવાય હોય. મહારાજ કે કેવા હોય, એમ કરીને મહારાજ આમ ચરણારવિંદ લાંબા કર્યા. ઓલો સામુદ્રિક શાસ્ત્રનો ભણેલો એટલે એની અંદર એને 16 ચિહ્નો જોયા, એમાં ઉર્ધ્વરેખા જોઈને તેજનો જે પુંજ નીકળ્યો તો તેજમાં અંજાઈ ગયો, સમાધિમાં ગયો, સમાધિની અંદર ગયો એ બ્રાહ્મણ. અક્ષરધામ બતાવ્યું, અક્ષરધામની અંદર અનંત અવતારો હાથ જોડીને ઉભા એ બતાવ્યું અને ત્યાં આગળ પાછા શિવજી બતાવ્યા, તે અનંત શિવ બતાવ્યા મહારાજે, એક શિવ નહીં અનંત શિવ, અને બધાય સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરે. બ્રાહ્મણ તો શિવનો ઉપાસક હતો, આ બધા મારા ઈષ્ટદેવરી આ બાજુ હાથ જોડીને ઊભા છે, સિંહાસનમાં જોયો તો જ્યાં નીચે હતા એ જ ને પગ લાંબા કરીને બેઠા. એટલે પેલા શિવજીને કે અરે શિવ ભગવાન તમે શું કરો છો, પણ કેટલા હજારો કરોડો શિવ, હવે કેમ એને એને એકને હલાવે તો એ કેમ થાય? ઓલા બધા એમાંથી એક કે બીજું ડાપણ છોડી દે, અમે આનું જ ભજન કરીએ છીએ અને તારું આત્યંતિક કલ્યાણ થવાનું છે એટલે જ અહીં પહોંચ્યો છે, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થઈ જા, અમે રાત દિવસ એનું ભજન કરીએ છીએ. સમાધિમાંથી બહાર આવીને મહારાજને કે મને તમારો આશ્રિત કરો. મહારાજ કે ના ના ભૂદેવ, અમે તો ભગવાન નહીં. અરે તમે તો ભગવાન નહીં, ભગવાન અનંત શંકર તો મેં કોઈ દી જોયા નહોતા, સાંભળ્યું નહોતું, એક શંકર વિશે સાંભળ્યું હતું, પણ આ તો અનંત શિવના દર્શન થયા, બધા તમારું ભજન કરે છે એટલે મારે આજથી તમારું ભજન કરવું છે. આવા મહારાજ અનેક ચરિત્રો બતાવે છે. અહીંયા આગળ આ નવાબો સ્તુતિ કરે છે, ઘણી સુંદર સ્તુતિ છે, એને આપણે આવતીકાલે સાંભળીશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.